गुड मॉर्निंग, हाउ आर यू ऑल? फाइन। तो आपने एक यूनिट 6 में एक स्टोरी જોઈ ગયા હતા, બરાબર ને? તો આપણી સ્ટોરી નું નેમ શું હતું? ધ કેમલ એન્ડ અ ફોક્સ, બરાબર ને? આ સ્ટોરી તમને બરાબર સમજાઈ ગઈ છે? સમજાઈ ગઈ છે ને? તો આપણે એ સ્ટોરીને ફરી એકવાર આપણે રીમાઇન્ડ કરી લઈએ, રિવાઇઝ કરી લઈએ, જેથી આપણને એ સ્ટોરી બરાબર યાદ આવી જાય। तो आपने इस स्टोरी जोई रही है। द कैमल एंड द फॉक्स। देर वॉज अ कैमल एंड अ फॉक्स। दे वेर फ्रेंड्स। दे लिव्ड ऑन द रिवर बैंक। द कैमल लिव्ड नियर द फार्म ऑफ शुगर कैन। द फॉक्स लिव्ड ऑन द अदर साइड ऑफ द रिवर। The camel like sugar cane. The fox like sugar cane too. So every day the camel would cross the river and carry the fox to the farm on his back. One day they entered a farm. They enjoyed eating the sugar cane. After that they went back. This thing went on for several days. One night they had a lot of sugar cane. The fox started singing. The camel said, "Oi, don't sing like this. The farmer will come and beat us." But the fox kept singing. The farmer came there. The fox ran away from there. But the camel could not. The farmer beat the camel. When they were returning, the fox was on the camel's back. The camel asked, "Why did you sing?" The fox said, "I like singing after a meal." After a while, the camel started to roll over. The fox asked, "Why are you rolling?" "I don't know swimming." The camel replied, "I like batting after a meal, the way you like singing after a meal." આઈ હોપ કે તમને બધાને સ્ટોરી યાદ આવી ગઈ છે। તો હવે આપણે આ સ્ટોરીમાં કેટલાક ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ। તમને ખબર જ છે કે ન્યૂ વર્ડ્સમાં આપણે શું કરવાનું હોય છે? યસ, ટીચર બોલશે અને ત્યારબાદ તમારે બોલવાનું રહેશે, બરાબર ને? તો આપણે ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ। ફ્રેન્ડ્સ, અહીં કેટલાક ન્યૂ વર્ડ્સ આપેલા છે, તો એનું આપણે રીડિંગ કરી લઈએ। પહેલા હું કરીશ અને ત્યારબાદ તમને કરાવીશ, ઓકે? ચાલો। તો Could, could. Return, return. Meal, meal. Friends, friends. Leave, leave. Riverbank, riverbank. Sugar cane. After, after. Start, start. Order. Every day. Wood. Cross. Carry. Bat. Rolling. Back. Enjoy. Several. Beat. Cat. બરાબર ને? હવે આપણા બંને વાક્યો છે, પહેલા હું વાંચીશ અને ત્યારબાદ તમે વાંચો, ઓકે? ચાલો। કુલ Return, meal, friends, leave, riverbank, sugar cane, after, start, order, everyday, wood, cross, carry, bat, rolling, back, enjoy, several, beat, cat। બરાબર ને? તો તમારે બધાએ જાતે જાતે આ જે ન્યૂ વર્ડ છે એનું તમારે ઘરે જાતે રીડિંગ કરવાનું રહેશે।
તો હવે આપણે કેટલાક સેન્ટેન્સ જોઈ લઈએ કે જે આપણી સ્ટોરીમાં આવે છે. સો ફ્રેન્ડ્સ, હવે સ્ટોરીમાં આપણે કેટલાક સેન્ટેન્સ રીડ કરીશું. They lived on the river bank. They lived on the river bank. One day they entered a farm. One day they entered a farm. After that they went back. After that they went back. This thing went on for several days. This thing went on for several days. The farmer will come and meet us. The farmer will come and meet us. I like singing after a meal. I like singing after a meal. Why are you rolling? Why are you rolling? The farmer meet the camel. The farmer beat the camel. So friends, તમને બધાને સ્ટોરી બરાબર યાદ રહી ગઈ લાગે છે, બરાબર ને? તો એ સ્ટોરીના આધારે હું તમને કેટલાક ક્વેશ્ચન પૂછીશ, તેનો તમારે મને આન્સર આપવાનો રહેશે. તો તમે મને જણાવશો કે આપણી સ્ટોરીનું નામ શું છે? યસ, શું નામ છે આપણી સ્ટોરીનું? ધ કેમલ એન્ડ ધ ફોક્સ, બરાબર ને? તો આ સ્ટોરીમાં ફ્રેન્ડ કોણ કોણ છે? ફ્રેન્ડ્સ કોણ કોણ છે? યસ, કેમલ એન્ડ ફોક્સ. તો કેમલ ક્યાં રહેતો હતો? યસ, કેમલ સુગર કેનના ફાર્મની નજીક રહેતો હતો, બરાબર ને? અને ફોક્સ હોય છે, તો ફોક્સ ક્યાં રહેતો હોય છે? યસ યસ, ગીવ મી આન્સર. યસ, ક્યાં? યસ, નદીના બીજા કિનારા ઉપર રહેતો હોય છે. તો કેમલ અને ફોક્સને શું ભાવે છે? સુગર કેન, વેરી ગુડ. તો શિયાળને લેવા માટે કોણ જાય છે? કેમલ લેવા જાય છે, વેરી ગુડ. તો કેમલ શિયાળને ક્યાં બેસાડી લાવે છે? યસ, એની પીઠ ઉપર, બરાબર ને? તો એક દિવસ શું થાય છે? શું થાય છે? યસ, જે ફોક્સ હોય છે તે શેરડી ખાઈને ધરાઈ જાય છે અને પછી શું કરવા માંડે છે? સિંગિંગ કરવા માંડે છે, બરાબર ને? તો ત્યારે કેમલ શું કહે છે શિયાળને? શું કહે છે? તો આ રીતે સિંગિંગ નહીં કર, જો આવું કરશે તો કોણ આવી જશે? ફાર્મર આવી જશે. ફાર્મર આવી જશે તો શું કરશે? યસ, ફાર્મર આવી જશે તો બંનેને શું કરશે? બીટ કરશે, એટલે કે મારશે, બરાબર ને? તો શું થાય છે અચાનક? ફાર્મર આવી જાય છે, ત્યારે શિયાળ શું કરે છે? યસ, ફોક્સ ભાગી જાય છે. અને ઊંટ ભાગી જાય છે? નો, ઊંટ ભાગી શકતું નથી. તો ફાર્મર શું કરે છે? ઊંટને બીટ કરે છે. પછી શું થાય છે? બંને પાછા ફરે છે, બરાબર ને? ત્યારે જે ઊંટ કેમલ હોય છે તે શિયાળને શું કહે છે? તે ગીત કેમ ગાયું, બરાબર ને? તને ગાવાની શું જરૂર હતી? તો ત્યારે ફોક્સ શું આન્સર આપે છે? યસ, આઈ લાઈક સિંગિંગ આફ્ટર અ મીલ, એટલે કે મને જમ્યા પછી ગાવાનું ગમે છે. તો પછી ઊંટ શું કરવા માંડે છે? યસ, રોલિંગ કરવા માંડે છે, એટલે કે સ્વિમિંગ કરવા માંડે છે, આરોટવા માંડે છે. તો ત્યારે એ શું કહે છે ફોક્સ? કે હું તરી શકતો નથી, મને સ્વિમિંગ કરતા આવડતું નથી. તો ત્યારે કેમલ શું કહે છે? કે આઈ લાઈક બાટિંગ આફ્ટર અ મીલ, એટલે કે મને જમ્યા પછી શું કરવાનું ગમે છે? નહાવાનું, એટલે કે સ્વિમિંગ અથવા તો આરોટવાનું ગમે છે. તો તમને બધાને આ સ્ટોરી બરાબર યાદ રહી ગઈ છે ને? યસ. તો આના આધારે હું તમને ઘણું બધું હોમવર્ક આપીશ જે તમારે કરવાનું રહેશે. તો કરશો ને બધા? ઓકે.
बाय बाय एंड जय श्री कृष्ण।